ચાલો એને આપણે SI એકમ મીટર માં ફેરવી નાખશું, એટલે ઇલેક્ટ્રોન એટલે 10^-10^7 મીટર. આગળ કે છે તેના ગતિના માપન માં કેટલી અનિશ્ચિતતા રહેલી છે? ગતિ એટલે વેગના માપન એની સ્થિતિ ડેલ્ટા V. ચાલો સૂત્ર આપણે આજ જોઈશું. ડેલ્ટા X આપેલ છે, ડેલ્ટા V મેળવવાનો છે. એ અચળાંક છે પ્લાન્ટ જેની કિંમત જાણી છે. M છે એ આપ્યું નથી, એમ આપેલ નથી. એમ શું સૂચવે છે? ઇલેક્ટ્રોન નું દળ ને આમાં ઇલેક્ટ્રોન માટે જ વાત કરી છે. તો ઇલેક્ટ્રોન નું દળ છે જ્ઞાત છે, માસ ઓફ ઇલેક્ટ્રોન એમ લખો તો ચાલે, એમ ખાલી લખો તો ચાલશે. 9.11 × 10^-31 કિલોગ્રામ. ચાલો હવે આપણે એક સ્ટેપ માં ડાયરેક્ટલી સૂત્ર મૂકીએ. ડેલ્ટા x ડેલ્ટા v બરાબર h / 4π mm. ડેલ્ટા v છે એ મેળવવાનું છે, એટલે આ બાજુ લખશું. ડેલ્ટા x ને આ બાજુ લઈ આવો, 4π m ગુણ્યા ડેલ્ટા x. ચાલો હવે એકી સાથે બધી કિંમતો મૂકી દઈએ. પ્લાન્ટ ના અચળાંકની કિંમત કેટલી છે? 6.626 × 10^-34 જુલ/સેકન્ડ. ચાલો વાય ની કિંમત 3.14. એમ એટલે દળ ઇલેક્ટ્રોન 9.11 × 10^-31 × ડેલ્ટા x 0.1 × 10^-10. ઘાત નું સદરૂપ આપી દઉં તો 31 અને 10 41 થશે ને, 34 ઘાત ઉપર માઇનસ છે એટલે ઉડાડી દીધું. નીચે કેટલી ઘાત વધશે હવે? 7, પણ કેવી? માઇનસ. ઉપર લઈ જાવ તો 10. ચલો બાકીના નું સાદરૂપ આપો અને કયો શું આવો? ઘાત માં આપી દીધું 6.626 / નીચે ની આધારે સંખ્યા ગુણાકાર કરી સાદરૂપ આપો. કેલ્ક્યુલેટર સાથે રાખજો, બધાય ગણતરી કરજો. તો બધાય ગણતરી થાય ન હોય તો નેક્સ્ટ વ્યક્તિ સાથે રાખજો, ત્યાં સુધી આંકડાઓ પૂરા ન થાય ત્યાં સુધી. ચાલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબને ગોઠવો. કેટલા પોઈન્ટ આપણે ખસેડવા પડશે? 2. જમણી બાજુ ખસેડી છે 2 ઘાત, શું થશે? 5. ચાલો વેગનો એકમ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ. જે વસ્તુ આવી છે આપણે લખતા જઈએ, દળ ને એમ મળે કેટલું છે? 40 ગ્રામ. દળ નો SI એકમ કયો છે? કિલોગ્રામ. તો ચાલો ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવશું, હજાર વડે ભાંગવા પડશે. હજાર એટલે 10^3 થશે, નીચે પ્લસ છે ઉપર જે અલગી રીતે હશે માઇનસ. તો હું ડાયરેક્ટ લખી શકું આ રીતે, 40 × 10^-3 એટલે આસે માં ફરી ગયા કિલોગ્રામ માં. રેડી, આગળ જુઓ. હવે વેગ આપ્યો છે, જો માત્ર વેગ છે
વેગની અનિશ્ચિતતા નથી, વેગની અનિશ્ચિતતા હોય તો ડેલ્ટા v કહી શકાય, ખાલી વેગ આપ્યો છે, વેગ કેટલો છે v બરાબર 45 મીટર પ્રતિ સેકન્ડ। પછી આ દડાનો વેગ છે ને એ 2% ની ચોકસાઈથી માપી શકાય છે, તો વેગ આપ્યો છે એ આટલો છે, એને ગુણ્યા તમે ચોકસાઈ કરી નાખો તો એને કહેવાય વેગની અનિશ્ચિતતા। વેગ ગુણ્યા આપેલી ચોકસાઈનો ગુણાકાર એને શું કહેવાય? વેગના માપણની અનિશ્ચિતતા। માટે ડેલ્ટા v બરાબર જો આ v છે 45 અને આ વેગ કેટલાની ચોકસાઈથી માપી શકાય છે 2% ની, એટલે 2% હંમેશા સોય જોઈએ ને। હા ચલો આ મળી ગયા આપણે વેગના માપણની અનિશ્ચિતતા ડેલ્ટા v। હવે આગળ કહીએ છે તો તેના ગતિના માપણમાં સોરી તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, સ્થાનમાં અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એને આદર્શ કરતા ઓપોઝિટ છે, આમાં ડેલ્ટા x આવી ગયો તો ડેલ્ટા v મેળવવાનું છે, આમાં ડેલ્ટા v આવી ગયો ડેલ્ટા x સમજો। ચાલો સીધું આપણે સૂત્ર ગણીતી ડેલ્ટા x ના ડેલ્ટા v બરાબર h / 4 pi m, આમાં m ઇલેક્ટ્રોનનું દળ લીધું હતું, અહીંયા ગોલ્ફના દડાનું દળ આવી ગયું છે એટલો ફેર છે, પણ એ શું છે આખો દાખલો આવડતો બરાબર, ખૂબ સ્પીડ થી ગણવા જાય અને આ દળ ઇલેક્ટ્રોન નું લઈ લઈએ એટલે એનું દોરું થઈ જાય એનો વાંધો નથી, પણ એ વિદ્યાર્થી એટલો ઉત્સાહ્યો કે બાજુવાળા નહીં લખાવે, એ વાંધો નથી, ઈવરી આગળ પાછળ બધા લખાય, આમ તો એકંદર આખા ક્લાસ નું શું થઈ જાય ધ્યાન રાખવાનું। દાખલાઓ છે ને ડેટા ઉપર છે વ્યવસ્થિત તમે લખ્યા છે રકમમાં વાંચી એટલે વાંધો નહીં આવે, આજુબાજુ વાળા ડેટા લઈ કરી તમને શું ખાતરી કે એને કેના માંથી લઈ। ચાલો પ્લાન્ટ નાચડાની કિંમત 6.626 × 10⁻³⁴ કાચ પાઈ 3.14 એમ છે દળ આપી દીધું છે 40 × 10⁻³⁴ અને ડેલ્ટા વી જો એમાં 45 × 2 આય લખી નાખું છું 100 તો ધ્યાને છેદમાં આવે છેદનો છેદ ને આવી જશે પ્લસમાં ઉપર। ચાલો પહેલા ઘાતનું સાદરૂપ આપી દઈએ તો 1 મિનિટ ઉડી જશે આ 3 ઘાત ઉડી ગઈ એટલે કેટલી વિધિ 31 એમાંથી 1 ઘાત કાઢી નાખો કેટલી વધશે 30। ચાલો ઘાતનું સાદરૂપ આપી દઈએ 10⁻³⁴ ઘાત રેડી ને હાલો બાકી ના અનુસાર આ જવાબ શું મારો કરવાનો મેળવવાનું છે માત્ર ને માત્ર કક્ષકોની સંખ્યા, જ્યારે મે મુખ્ય ક્વોન્ટમ માન ચલાયો
ત્યારે એક સૂત્ર આપેલું હતું ને અક્ષકોની સંખ્યા શોધવાનું યાદ છે n સ્ક્વેર અક્ષકોની સંખ્યા શોધવાનું સૂત્ર હતું n સ્ક્વેર n તો આપેલો છે 3 નો વર્ગ માને દાખલી કહેવાય n બરાબર 3 સાથે સંકળાયેલ અક્ષકોની સંખ્યા કેટલી આવે 3 નો વર્ગ 9 સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો એનું સૂત્ર હતું 2n સ્ક્વેર યાદ છે ને અક્ષકોની સંખ્યા મળી જાય દરેક કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે આવું વૈજ્ઞાનિક પૌલીએ કીધું યાદ છે ને આપણે હા તો નવ કક્ષક આવી છે દરેકમાં બે ગોઠવાઈ એટલે 9 ગુણ્યા 2 કેટલા ઇલેક્ટ્રોન સમાય 50 પણ અહીંયા આપણને કક્ષકોની સંખ્યા પૂછેલી છે પણ તમે એવા દાખલા પૂછી શકે એના મૂલ્ય પરથી કે એમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણો પછી એમાં ms સ્પિન ક્વોન્ટમ માનનું મૂલ્ય છે પ્લસ વનાપ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી શકે માઈનસ વનાપ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી શકે આવા તમે જુદી જુદી રેફરન્સ સોલ્વ કરતા હશો તો એમાં આવા એમસીક્યુ આપેલા હશે દાખલા તરીકે n = 3 ધરાવતી કક્ષક મૂલ્ય છે એ ધરાવતી કક્ષકોની સંખ્યા 9 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હવે 18 ઇલેક્ટ્રોનને તમે ગોઠવો તો એક કક્ષકમાં વધુ વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય બે એકનું સ્પિન ભ્રમણ ઉપર એકનું નીચે તો એમાં એકનું મૂલ્ય પ્લસ વન આપો બીજાનું માઈનસ વન આપો તમે કહી શકો ને કે n = 3 મૂલ્ય ધરાવતી ધરાવતા પ્લસ વન આપ મૂલ્ય ધરાવતા એનકી ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી આવે અડધી કારણ કે અડધા ઇલેક્ટ્રોન કેવા હોય કે જેમના સ્પિન ક્વોન્ટમાં મૂલ્ય કેવું હશે માઈનસ વન આપ હશે ને સમજી ગયા બાકી એમ કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ વન આપ કે માઈનસ વન આપ મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોન એવું કઈ ન કહીએ તો 18 જવાબ આવે પ્લસ વન આપીએ તો અડધા થઈ જાય માઇનસ વન આપીએ તો અડધા થઈ જાય ચલો બધું ક્લિયર પછી બાહ્ય કોષના એવો શબ્દ મૂકીએ તો એ જવાબ બદલાઈ જાય તો તમારે બાહ્ય કોષમાં જ વિચારવાનું સમજાય છે કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કોષમાં કહીએ તો એનો ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યા પછી જવાબ લખો એટલે આવા વિવિધ પ્રકારના એમસીક્યુ હશે આના આધારે હશે હવે જો દાખલો આમ પૂરો થઈ ગયો છે એમસીક્યુ પૂછે તો આ એની શોર્ટકટ થઈ જશે પણ હવે આ નવ કક્ષકોમાં કઈ કઈ કક્ષકો હશે અને કેટલી હશે તો એના માટે હું જો થોડું વિસ્તૃતમાં જાઉં મેં તમને શીખવાડી દઉં n નું મૂલ્ય 3 છે તો l ના શક્ય મૂલ્ય કેટલા આવે 3 n નું મૂલ્ય 3 તો l ના શક્ય મૂલ્ય 3 આવે n નું મૂલ્ય 4 હોય તો l ના શક્ય મૂલ્ય કેટલા આવે 4 હવે n નું આપેલું મૂલ્ય હશે એટલા l ના મૂલ્ય આવે તો ચાલો સૂત્ર કયું છે l નું મૂલ્ય મેળવવા માટે n -1 3 -1 કરો 2 આવે બે પેલા મૂલ્ય લેવાનું મેં તમને કીધું છે દરેક મૂલ્ય લેવા પછી આગળની આ કક્ષકો બધી ભરેલી જોઈ ને પછી જેનો વારો આવ્યો હોય તો જો n નું મૂલ્ય 3 તો l ના શક્ય મૂલ્યો કેટલા આવે 3 પણ જે મૂલ્ય n નું આપેલું એના કરતા l નું મૂલ્ય ઓછું જ આવે અને એનાથી નીચે આવ્યું જો l ના મૂલ્ય 0 સુધી લેવામાં આવે છે જ્યારે n ધન પૂર્ણાંક સંખ્યા છે એના મૂલ્યો 1 થી શરૂ થાય અનંત સુધી 1 2 3 up to અનંત સુધી l ના મૂલ્ય 0 થી શરૂ થાય 0 1 2 3 up to n -1 સુધીની મર્યાદામાં લઈએ છીએ યાદ આવી ગયું ચાલો l નું મૂલ્ય 0 તો કઈ કક્ષકનો નિર્દેશ કરે છે s s કક્ષકનો કોઈ પ્રકાર પડતો નથી માત્ર એક કક્ષક જે હોય 1s 2s 3s 4s 5s 6s 7s માંથી જે હોય પછી l નું મૂલ્ય 1 તો કઈ કક્ષક સૂચવે છે p p કક્ષકના કેટલા પ્રકારો પડે 3 px py ને pz પછી l નું મૂલ્ય 2 હોય તો કઈ કક્ષક સૂચવે છે d d કક્ષકના કેટલા પ્રકારો પડે 5 dxy dyz dzx dx2y2 અને dz2 આવી ગઈ કુલ 9 કક્ષકો 5 ને 3 8 9 એટલે આ 9 કક્ષકોમાં d પ્રકારની 5 p પ્રકારની 3 અને s પ્રકારની 1 કક્ષક હશે કુલ કક્ષકો કેટલી આવે 9 હવે ખરેખર આ l પરથી ml ના મૂલ્યો મળે l નું મૂલ્ય 2 છે તો ml ના મૂલ્યો શોધવાનું સૂત્ર શું હતું ml = 2l + 1 એમાં l નું મૂલ્ય 2 મૂકો એટલે 2 ગુણ્યા 2 + 1 એટલે 5 તો ml ના 5 મૂલ્ય આવી કે આવે -2 -1 0 + 1 ને + 1 આ 5 એ 5 મૂલ્ય સાથે એટલે કે દરેક મૂલ્ય સાથે એક એક d કક્ષક સંકળાયેલી પછી l નું મૂલ્ય 1 મૂકો તો ml ના મૂલ્યો કેટલા મળે 2l + 1 માં એનો જગ્યાએ મૂકો એટલે 3 કે મૂલ્ય આવી 3 -1 0 અને +1 સંખ્યા રેખાને યાદ રાખવાની l નું મૂલ્ય 0 લ્યો તો ml ના મૂલ્ય કેટલા મળે 1 આ એક મૂલ્ય કેવું સંખ્યા રેખા પર જાવ તો 0 ચલો ક્લિયર એટલે s કક્ષક છે એનો કોઈ પ્રકાર નથી સા માટે એમાં ml નું મૂલ્ય 1 જ મળે છે
હેમેલના મૂલ્યો શું દર્શાવે છે? કક્ષકોના પ્રકારો અથવા કક્ષકોની સંખ્યા સૂચવે છે. ટેક્સ્ટબુકમાં જે જોવો ભાઈ કોની હેમેલના મૂલ્યો ને આધારે છે. મેં તમને ડાયરેક્ટ ગણાવ્યું, સમજે કે મેં ડાયરેક્ટ કીધું બી કક્ષકોના પાંચ પ્રકાર, બાકી એલ નું મૂલ્ય બે છે. હેમેલના સૂત્રમાં જે કિંમત મૂકો હેમેલના મૂલ્યો પાંચ મળે છે, એટલે બી કક્ષકના પાંચ પ્રકાર. સમજો એ રીતે આગળ વસ્તુ તોય ચાલશે. ચાલો જુઓ એના પછીનો 2.18 નો જોઈએ છે. એમાં તમને એસપીડીએફ કક્ષકોનો ઉપયોગ કરવાનો છે. કક્ષકો લઈ સંકેતો, આપણે ચાર કક્ષકોનો અભ્યાસ કર્યો છે, એસપીડી અને એફ, એનો ઉપયોગ કરી અને નીચેના ક્વોન્ટમાં દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. આ પહેલું આપેલું છે, એમાં એમ બરાબર બે, એલ બરાબર એક. ચાલો એલ બરાબર એક મૂલ્ય છે તો કઈ કક્ષક સૂચવે છે? બી. એનું મૂલ્ય કેટલું છે? બી. એટલે આ કઈ કક્ષક કહેવાય? 2b કક્ષક સૂચવે છે. આપેલ n અને l નું આ મૂલ્ય, આપેલ n અને l ના આ મૂલ્ય સાથે આ એક જ કક્ષક સંકળાયેલી હોય, કઈ? 2b. એકદમ ઈઝી છે, આવડી જાય છે. ચાલો b માં બોલો જો n બરાબર 4 અને l બરાબર 0. ચાલો l બરાબર 0 કઈ કક્ષક સૂચવે? l નું 0 મૂલ્ય. s. આગળ n નું મૂલ્ય 4, એટલે કઈ કક્ષક આવે? 4s. નેક્સ્ટ સીમા બોલો, n બરાબર 5, l બરાબર 3. ચલો l નું 3 મૂલ્ય કઈ કક્ષક સૂચવે? f. n નું મૂલ્ય આગળ છે 5, એટલે કઈ કક્ષક થશે? 5 f કક્ષક. નેક્સ્ટ માં બોલો, n બરાબર 3, l બરાબર 2. ચલો l બરાબર 2 તો કઈ કક્ષક? d. ને આગળ n નું મૂલ્ય 3 એટલે 3d કક્ષક. એક કક્ષક થશે 3d. ચાલો ક્લિયર. આપણને તો એ ખબર છે, s કક્ષક માટે n નું લઘુત્તમ મૂલ્ય કયું લેવામાં આવે? n કહો છો, s કક્ષક એના માટે n નું લઘુત્તમ મૂલ્ય, n નું લઘુત્તમ મૂલ્ય 1. આનો અર્થ એ થાય કે s કક્ષક ની શરૂઆત 1s થી થાય, 1s, 2s, 3s, 4s, 5s, 6s અને 7 સુધી. ચારે ચાર એસપીડીએફ ની વિવિધ કક્ષકો લઈ અને પછી જુદી જુદી જે કક્ષકો મળે છે એમાં ઉર્જા સ્તર નો ક્રમ આપણે ઓલો આલેખ દ્વારા જે ટૂંકમાં સમજ્યા હતા, બરોબર. ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ નીચી ઉર્જા વાળી કક્ષામાં જાય, પછી એનાથી ઈ કક્ષક પૂર્ણ ભરાય, પછી એનાથી ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં જાય. એટલે આ વિવિધ કક્ષકો માટે આપણે ઉર્જા સ્તર નો ક્રમ યાદ રાખવા માટે એની શોર્ટકટ ફોર્મ્યુલા આપી, બરોબર, ત્યારે સમજાવેલું છે. પછી એફ કક્ષક હોય એના માટે એનું લઘુત્તમ મૂલ્ય 4, એની શરૂઆત કેવી થાય? 4f. એમાં બે દીધી ને 4f અને 5. ચાલો રેડી. હાલો હવે આટલો આપ્યા છે, કોઈ રાઉ હું સ્વાધી. હાલો હવે જો સ્વાધી માં મેં તમને 2.1 થી સ્ટાર્ટ કરી અને 2.12 સુધી પેલા 12 દાખલા ઉભરાઈ દીધા, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, હે ને? 12 સુધી થઈ ગયા છે. ચલો જે ઓલો કાર્ય એવી દેવાનો એક જણ આપ્યો છે એ થઈ ગયો. સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? પણ ખરેખર આમાં છે ને સંક્રમણમાં ભૂલ છે, નહીં તો જવાબ નહીં આવે. એટલે 4 છીએ 2 કરી નાખો, 2 છીએ 4 કરી નાખો, સંક્રમણ આડાવડા કરતા ઉલટ ઉલટ કરતા કેવા જવાબ આવી જશે. ચાલો અહીં શરૂઆતનું ઊર્જા અવસ્થા આપ્યું છે, એના ઇનિશિયલ એટલે પ્રારંભિક શરૂઆતની કક્ષા. ઇલેક્ટ્રોન અત્યારે કઈ કક્ષામાં છે એ શરૂઆતની કહેવાય ને, અને એને ઇનિશિયલ એટલે પ્રારંભિક કહેવાય. એને આપણે ni વડે દર્શાવી છે, અથવા n1 કયો તો ચાલે, ni અથવા n1 આપેલો છે. ચલો અત્યારે ઇલેક્ટ્રોન પહેલા કઈ કક્ષામાં છે?
આ બીજી કક્ષામાં લઈ ઇલેક્ટ્રોન કુદકુમાને ક્યાં જાય છે અંતિમ કક્ષા ફાઇનલ અંતિમ એને અથવા ને n1 કહો તો આને n2 કહી દેવા ઈ ચાલે એમાં કઈ ફેર પડે એ આપણે થિયરીમાં એને એને ઉપયોગ કર્યો તો ઘણી બધી રેફરન્સ બુકમાં ને n1 કે આને n2 એને કઈ કક્ષામાં જાય છે કુદકુમારી આગળ તરંગ લંબાઈ લેમડા ગણવાનું છે ગ્રીક ભાષામાં શબ્દ છે લેમડા નોટ પડે લીબડા તરંગ લંબાઈ લેમડા જો આવું એક જ સૂત્ર આપણે ભણ્યા નથી કે ઇલેક્ટ્રોનના માટે સંક્રમણ આપેલા હોય જુદી જુદી બે કક્ષાઓ અને સીધું તરંગ લંબાઈ શોધી શકાય એવું એક જ સૂત્ર આપણે ભણ્યા નથી પણ આ બે સંક્રમણ પરથી આપણે ઊર્જાનો તફાવત મળે જેને આપણે શું કહેતા ડેલ્ટા ઈ અને ડેલ્ટા ઈ બરાબર આપણી પાસે સૂત્ર હતું આ કેવી રીતના મેળવ્યું હતું મેં તમને શીખડાવ્યું 1/ni² - 1/nx² પેલા તો આ સૂત્ર આપણે લીધું હતું કક્ષા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોન ની ઊર્જા શોધવાનું સૂત્ર બોય આપ્યું તો નહીં અભિધારણામાં જો લે જો n કક્ષા સૂચવે છે અહીંયા પણ n શું છે કક્ષા પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે e1 અહીંયા એની જગ્યાએ 1 મૂકી દીધું મળી જાય પછી કોઈ બીજી કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન તો એના માટે ચાલે પણ સંક્રમણ આવે ત્યારે સંક્રમણમાં શું થાય ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ને તો પહેલા તમે આ કક્ષા માટે લ્યો સૂત્ર પછી આ કક્ષા માટે લ્યો પછી એનો તફાવત લ્યો એટલે એમાં રીડબર્ગ અચળાંક આર એચ છે આપણો આગળ માઇનસ માઇનસ પ્લસ તો એને વચ્ચે તફાવત લ્યો એટલે ઈ પ્લસ આના ઉપરથી જ આ સૂત્ર થાય યાદ છે બધે એટલે જો પહેલા આપણે ડેલ્ટા ઈ વાળું આ સૂત્ર મૂકશું તો આ તો રીડબર્ગ અચળાંક છે આર એચ 2.18 × 10⁻¹⁸ એને એને પાકેલા છે એટલે ડેલ્ટા ઈ મળી જશે હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે આ e બરાબર એક સૂત્ર છે sc/m ફોટોન અથવા પ્રકાશની ઊર્જા એનર્જીની ઊર્જા e બરાબર sc/λ તરંગ લંબાઈ સાથે સંકળાયેલ પ્રકાશની ઊર્જા અથવા ફોટોનની ઊર્જા શોધવાનું સૂત્ર છે રેડી હવે જો હું અહીં ડેલ્ટા e મૂકી દઉં એનો તફાવત તોય ચાલે કારણ કે h પ્લાન્કનો અચળાંક છે એની કિંમત અચળ હોય એને આ ફેરફાર લાગુ પડે નહીં c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે એ અચળ જ કહેવાય એને ફેરફાર લાગુ પડે નહીં તરંગ લંબાઈ મેળવવાની એટલે આ બાજુ લઉં છું ડેલ્ટા ઈ તો મળી ગયો હોય પેલા સૂત્ર વાપર્યું એટલે આપણે તરંગ લંબાઈ લેમડા મળી જશે એટલે બે સૂત્ર આપણે વારાફરતી વાપરશું એટલે તરંગ લંબાઈ લેમડા છે ઈ મળી જશે ચાલો પેલા કયું સૂત્ર મૂકું ઊર્જાના તફાવતનું મળી ચાલો આ આરે લખતા જાઓ ડેલ્ટા ઈ બરાબર રીડબર્ગ અચળાંક આર એચ કૌંસમાં 1/ni² - 1/nx² ચાર છે ઉપર નીચે ચાર વડે ગુણવા પડશે આના છેદમાં તો 16 છે એટલે ગુણવા પડશે નહીં તો 4 માંથી 1 કાઢો એટલે 3 2.18 × 10⁻³ 3 / 10 2.18 × 3 કરો / 16 રાત કેટલો થઈ જશે 2.18 × 3 / 16 ઊર્જાનો તફાવત મળી ગયો ડેલ્ટા ઈ 4.08 × 10⁻¹⁹ કાઢજો ચલો ક્લિયર બધાને આટલું હવે આપણે ડેલ્ટા ઈ વાળું તરંગ લંબાઈ સાથેનું સૂત્ર ડેલ્ટા ઈ બરાબર fc/λ જેમાંથી લેમડા ને સૂત્ર નો કરતા બની દે ઈ મેળવવાનું fc/δ h પ્લાન ભયનો અચળાંક છે 6.626 × 10⁻³ c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે જેની કિંમત 3 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ ડેલ્ટા ઈ મળી ગયો છે 4.08 × 10⁻¹⁹
રાતનું સાદરું બાકી દીધો તો 19 ઘાત ઉડી જશે 34 34 માંથી 19 ઘાત નીકળે વધે ગઈ 15 પણ કેવી ઉપર છે એટલે માઈનસ હજી 15 માંથી 8 ઘાત કાઢી નાખો એટલે કેટલી વધશે 7 કેવી માઈનસ મોટી ઘાત છે નિશાની આવશે ને ચાલો તમારે 6.606 ગુણ્યા 3 ભાગ્યા 4.08 કરવાનું છે સમજ પડી 4.70 કેલો 4.87 થઈ જાય 10⁻⁹ ઘાત થઈ જાય તો એ શેમાં ફરી ગયા નેનોમીટર માઇક્રો માં કીધું 10⁻⁶ પૂછી શકો હાઇડ્રોજન પરમાણુ અથવા ઉર્જા માટે શબ્દ એન્થાલ્પી ચાલે ઉષ્માય ચાલે ત્રણેય સમાનાર્થી શબ્દો છે એન્થાલ્પી એટલે ઉર્જા અથવા ઉષ્માય કહેવાય તો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવા બે શબ્દો આના પછીના ત્રીજા ચેપ્ટરમાં આવશે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા જેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવા આપવી પડતી ઉર્જા જો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો એ ઉર્જા આપવી પડે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો એ ઉર્જાની જરૂર પડે એમના ઇલેક્ટ્રોન દૂરી ન થાય એમના ઇલેક્ટ્રોન ઉમેરી પણ ન શકે સમજાય છે ઉર્જાની જરૂર તો પડે પડે ને હું અત્યારે ભણાવી રહ્યો છું મારે ઉર્જાની જરૂર પડે તમે અત્યારે ભણી રહ્યા છો તમારે વિચારવું પડે તમારી ઉર્જાની જરૂર ઉર્જા વગર આ બ્રહ્માંડમાં કાઈ શકી હો કારણ કે ઇલેક્ટ્રોન થી તો શરૂઆત થી એમ પ્રમાણ એને ઉર્જા છે કે નહીં છે કે નહીં છે કોને કી આવું ભણાયું છે મેં ઇલેક્ટ્રોન ને ઉર્જા છે એમ ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ છે ક્વોન્ટી ક્રુસ કરે જેને આપણે જોયું તો એને ઉર્જા હોય તો માપવી કેમ શક્ય નથી ઇલેક્ટ્રોન ને ઉર્જા ન હોય 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 એવું કેવડ આપે દરગો ખબર પડે કે કેવું ભણાયું છે પુરાવો મળે જેમાં આપણે આલ્ફા કણ પ્રકિરણ નો કયો રુથર કોડ અને એના બે વિદ્યાર્થીઓ એક્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ટર રજૂ કર્યો મને ખબર છે મારા વિદ્યાર્થીઓ છે ચલો ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતો નથી બરાબર કે મોબાઈલ ઉતારે સ્ટેન્ડ લાવું ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવે છે જો રુધરપટના પરમાણુ નમૂનાની મર્યાદા હતી તો પહેલી મર્યાદા જ મેં તમને એ કીધી
ઇલેક્ટ્રોન ઊર્જા ધરાવે છે કે નહીં એની રુધરપોટને ખબર હતી. બીજું આ ઇલેક્ટ્રોન છે કેન્દ્રની બહાર છે એ રુધરપોટને ખબર હતી, પરંતુ આ કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતના છે જુદી જુદી કક્ષકોમાં એની માહિતી હતી ને, એટલે કે ઇલેક્ટ્રોન રચના કેવી હોય એની ખબર નહોતી. આ બે મર્યાદા. પછી બોર આવ્યો, એને થોમસનનો પરમાણુ નમૂનો અને રુધરપોટનો પરમાણુ બેની ખાસિયતો મર્યાદા બધાય ઓબવિયસ છે. અને સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટેનો એને નમૂનો રજૂ કર્યો, કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે એ સાદો પરમાણુ છે, એમાં પરમાણુ ક્રમાંક 1 છે, એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોનની સરળતાથી વલય કક્ષકમાં ગોઠવી શકે છે, અને એના માટે એની અભિધારણા રજૂ કરી. બીજું એને એ પણ કહી દીધું કે ઇલેક્ટ્રોનની કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા શોધવાનું સૂત્ર આપ્યું છે. બાજુમાં લખ્યું છે En is equal to minus RH minus 1 upon n square. તો ઇલેક્ટ્રોન જે કક્ષા સાથે સંકળાયેલ છે એ કક્ષા સાથે એની સંકળાયેલી ઊર્જા મળે તો ઇલેક્ટ્રોનની ઊર્જા છે નહીં, તો કેમ ના પાડો છો ઇલેક્ટ્રોનની ઊર્જા નથી. તો તમને ગમે તે બાજુ લઈ જઈશ, તમારે નક્કી કરવાનું છે. તો ચકાસણી કરતો તો ઓનલાઈન આકવા ચેપ્ટર થિયરી નું ભણાવી દીધું કે તમે કેટલા અંશે મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે ખબર પડી ગઈ. લગભગ દરેક ક્લાસ માં પ્રશ્ન કર્યો તો મને ક્લાસ ઉપર લઈ ગયો 80% કિસ્સામાં જવાબ છે મને મેળ્યો. આત્મવિશ્વાસ સાથે જો આવો જો જવાબ આ કે ના હું તો ના જ પડીશ, પેલા ઉલટું જ કરાવીશ તમારે, પણ તમારે જવાબ એવી રીતે જ આપવાના, પણ હંમેશા આવું નહીં હોય, તમે બદલી જઈશ તો આપણે હું બદલી જઈશ, તમે જે રીતે ઉલટું સમજો અમે ના જે રીતે હું ચેન્જ કરી નાખીશ. એટલે તમારો આત્મવિશ્વાસ કેટલો છે, તમે કેવી રીતના જવાબ આપો છો ને એ સાબિત કરે મહત્વ છે. બાકી અહીં તમે ભણી જાઓ બરાબર, શિક્ષણ છે ને એ બાળકને આત્મવિશ્વાસ બનાવે છે, તમારી અંદર રહેલી જે શક્તિઓ છે ને જાગૃત કરે છે બસ, અને તમને વિચારતા કરે છે. ત્રણ જવાબ છે. આપણે બધા એને છે ને માર્ક્સ માં ગ્રેડ માં નોકરીમાં છોકરી મેળવવા માટે ભગી રહ્યા, હેરાન થઈ બધા એટલે હા દેખી દી વસ્તુ આમાં પરિવર્તન કરે ભૂલે બધા એને તકલીફ. એ તો ફુગાવો છે ત્યાં જો એન્જિનિયર લોકો છે એમને કોઈ 5000 માં હાજર નથી, ક્યાંય કોઈ ભરતી નથી, રિક્રુટમેન્ટ જગ્યા છે. મોટા ભાગની રાજકોટ ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ એન્જિનિયર કોલેજો આવે છે, નબળી કોઈ વસ્તુ નથી હો ભગી મનો નથી. તો એ મોટા ભાગની બધી ખાલી મેડિકલ માં જો કેટલા ડોક્ટર મળે, ડોક્ટર થયા પછી ક્લિનિક ખોલવા માટે જગ્યા ગોતવી પડે, ઘરે બેઠાને બીજા ગોતવા પડે, ક્લિનિક થઈ ગયા પછી પેશન્ટ આવે તો ઇન્જેક્શન આપી ડોક્ટરની વસૂલી સાથે ટૂંકમાં આવું તમે વિચારો ક્વોન્ટી ક્રુસ કરે છે એમાં વિચારો ને, આપણે પરમાણુ બંધારણનો ઉપયોગ સમજવો છે તો એ ક્વોન્ટી ક્રુસ કરી જવું પડે છે ને, ત્યારે ખબર પડે છે એટલે અઘરું છે. પણ જેનામાં જે વસ્તુ વિચારવાની શક્તિ છે, સારી મહેનત કરી છે, બે વર્ષ ટેલેન્ટ છે, એ લોકોની કઈ નહીં કરવું. શા માટે? એને ગવર્મેન્ટ અને જે ટોપ 10 માં આવે છે સારી સારી કોલેજો એમાં એડમિશન ડાયરેક્ટ મળી જશે. એ ગ્રુપ હોય તો ભલે બી ગ્રુપ હોય તો એને એડમિશન મળી ગયું, એનો ગોલ સેટ થઈ ગયો, એની લાઈફ બની ગઈ. કારણ કે અહીંયાથી બહાર નીકળશે એટલે ઓલરેડી એને સામે ગવર્મેન્ટની જેવી બધી પોસ્ટ ખાલી હશે, એમાં પણ જોબ મળી જશે. પછી એને એ કઈ કરવી પડશે વસ્તુ નહીં, ઓલી બધી જે વસ્તુ કરવી પડે ને, બાકીના જે બહાર જઈને કોઈ મેડિકલ ની કે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરી હોય એ બધાને આ વસ્તુ કરવી પડે. મહત્વ તો છે આમ વિચારો. એ ગ્રુપે ખરાબ નથી, બીજા વખતે આપણા વિદ્યાર્થી રેકોર્ડ થયો આઈઆઈટી માં ગયો બેડિયા મિત્રે, તો બી ગ્રુપ કરતા એ ગ્રુપ ક્યાંય ચડિયા છે એવું નથી, એનામાં સ્કિલ છે. એ લોકો તો બી ગ્રુપ વાળા કરતા એને ઘણા રૂપિયા કમાવે, ત્યાં જેનું જેવું છેલ્લું વર્ષ બાકી હશે ને ત્યાં જઈને કેમ્પસ ઇન્ટરવ્યુ આવશે, સારી સારી કંપની છે એનું સિલેક્શન કરી જશે, પણ એ ઈચ્છે એટલું પેકેજ પાછું. સારામાં સારી વિશાળ તક હોય ને મેડિકલ લાઈન કરતા તો એ ગ્રુપમાં છે, નબળું નથી. અહીંયા આપણે બધા શું છે કે અમુક અમુક વસ્તુ એ ગ્રુપ વાળાનું ક્રેજ ઘટી ગયો એટલે એ લોકો માઇનર ગણી ગયા, બાકી JEE ની એક્ઝામ ક્લિયર કરવી એટલે નીટ કરતા ઘણી અઘરી, અને એ JEE માં જે ક્વોલિફાય થાય ઈ જ લોકો જી મેઈન આપી શકે, JEE એડવાન્સ આવી આપી શકે, બાકી નો આપી શકે, જી ક્લિયર હોય ઈ આપી શકે. તો વિચારો કોના કરતા ઓલી અઘરી હોય, જી એડવાન્સ છે એના કરતા અઘરી હોય JEE કરતા. નીટ ની એક્ઝામ તો ફિક્સ થઈ ગયું, NCERT નો અભ્યાસ કરવાનો, જે ટેક્સ્ટ બુક છે બધી હવે NCERT ગઈ બધી ટેક્સ્ટ બુક તમે ક્લિયર કરી નાખી
નીટમાં મોટા ભાગના જે પ્રશ્નો છે આના આધારે રહેશે. ચાર પાંચ એમસીક્યુ દરેક સબ્જેક્ટ વાઇઝ એવા હશે કે તમે ગમે તેટલી રેફરન્સ બુક સોલ્વ કરી હશે ને ક્યાંય જોવા નહીં મળે અને તમને નહીં જ આવડે, તમને નહીં મને નહીં આવે એવા ચાર પાંચ એમસીક્યુ મૂકે. કારણ કે લેવલ 12 નું કોલેજ લેવલના જેનાથી ઉપર માસ્ટર ડિગ્રી લેવલ અને એના હોય એ તો ન જ આવડે. એટલા બધા ટ્વિસ્ટ કરી નાખે કે જો બાળકો સોલ્વ કરવા જાય તો એ ટ્વિસ્ટ થઈ જાય. આપણે એવા પાંચ એમસીક્યુ પાછળ મહેનત કરવાની, બાકીના 95 હોય 100 માં 95 આવડી જાવજો. ઘણા બધા વિદ્યાર્થી કરતા આગળ નીકળી જશે. ઘણા શું કરે કે ઘણી બધી રેફરન્સ બુક ભેગી કરશે. ભરી કોક બીજા સાહેબ એમ કીધું કે આ વચ્ચે ભરી લઈ આવે પોતાના રીતે તે લીધી જ હોય. ભરી કોક આગળ જતા કોઈ નવો જાગે એ દેખી જાય તો ભરી લઈ આવે. ચાર પાંચ રેફરન્સ બુક ભેગી જાય, ટેક્સ બુક તો હોય આ તો બાંધેલી ફિક્સ આવેલી ફ્રી માં આવેલી છે લાતો રહેવાની છે. પેલા ટેક્સ બુક કરવાનું એનસીઆરટી જોઈ નો અભ્યાસક્રમ છે આ ક્લિયર હશે પછી આના તમને થિયરી નું નોલેજ ક્લિયર હશે ભાઈ તો જ એમસીક્યુ આવશે. બરોબર અઘરું નથી નીટને ક્વોલિફાય કરી જરાય ગ્રેજી મગજમાં આવું કઈ હોય ને ડર ની કાઢી ના છે જ નહીં નવું કઈ કોઈ એક રેફરન્સ બુક સારી લઈ લ્યો નીટ માટે એક સોલ્વ કરવાની લઈ સાડા કક્ષાએ ચાલે નીટ કક્ષાએ ચાલે ગુજરાત બોર્ડ માટે ચાલશે ગુજકેટ માટે ચાલશે બધે ચાલશે. એક સારી રેફરન્સ બુક લઈ લો અને સોલ્વ કરો એમાં જેટલા એમસીક્યુ એ થઈ જાય વાત પૂરી. બીજું કાંઈ કરવાની જરૂર નથી, બતાશ થવાની જરૂર નથી. તમારો કોઈ મિત્ર છે બીજે ક્યાં તો ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમ ચાલતા હોય નીટના કોચિંગ ક્લાસ કરો તો અહીંયા જોવાની જરૂર નથી. ત્યાં જોઈ ટેક્સ બુક સિવાય અલગ શીખવો તો અહીંયા પછી બધા હેરાન બે ત્રણ મેથડ જુદી ભેગી થાય પછી એટલે જરૂરી નથી એ વસ્તુની. જે વસ્તુ મેન ફોકસ અહીં કરવાની તમને ટેક્સ બુક જ આવડતી ન હોય એટલે તમે એલન વાળાના કોચિંગ ક્લાસમાં જાઓ કે આકાશ ઇન્સ્ટિટ્યુટ વાળાના જાઓ કે એના કરતાં ઊંચા લેવલે જાઓ તમારે એમસીક્યુ સોલ્વ થવાના છે એ થવાનું પરિણામ મળવાનું લગરુ જરાય નહીં. આજે મેં કોઈ ચલાવ્યો છે એટલા દાખલો ચલાવ્યા કે પૂરા થાય મીન્સ કે દાખલા બીજા છે તો ટેક્સ ના તો થઈ ગયા ક્લિયર બધાય. હવે રેફરન્સ બુક લ્યો કરતા જાઓ ન આવડે તમે જે સાહેબ પાસે શીખતા જાઓ વાત પૂરી થઈ ગયું તમારું લીક ક્લિયર. એમાં નવું કઈ મોટા ભાગે આવવાનું નથી પણ એમાં જે થોડો ઘણો ફેરફાર કરી પૂછે એ ઓલરેડી તમે રેફરન્સ બુક સોલ્વ કરી છે એમાં બધી રીતે આવી જ જશે. પછી એમાંથી કઈ ફેરફાર થવાની શક્યતાઓ રહેતી નથી એટલે મેં જો તમને પાયા નાગરીના ચેપ્ટર અને આગળના પ્લેટમાં કહી દીધા એના માટે બેઝિક છે ક્લિયર હશે એટલે તમને આઈડિયા આવી જશે કે આવા ચેપ્ટરોમાંથી જે બધા એમસીક્યુ પૂછે ને થોડા ઘણા ટ્વિસ્ટ કરીને પૂછે બેઠે બેઠા ન બાકીના બધા હશે એમાંથી તો બેઠે બેઠા. કારણ કે ચેપ્ટર છે એ એના માટે નથી જેડબલી કે નીટ માટે એનો ફેરવીને કાંઈ પૂછી શકે કોન્સેપ્ટ જેવો છે લઘુ જરાય નથી. જેડબલી પેલા ગયા વર્ષે નીટ નું રિઝલ્ટ આવી ગયું આપણે નીટ પ્રથમ હતા જિલ્લા અને પછી બધા કમ્પ્લીટ કરી બહાર નીકળશે ચાર વર્ષની કોલેજ એટલે કેવા હશે ઉગા કાઢી ના કહેવાય છે. ની બધા આવી કોઈ જે મોટી મલ્ટીનેશનલ કંપનીઓની બધા હોય એના કેમ્પસ ડાયરેક્ટર હોય સંચાલકો હોય એ બધા એના સેલરી હોય છે એ કરોડો કરોડોના પેકેજથી સ્ટાર્ટ થશે. પાછી કાંઈ કરવાનું છે એનું રોકાણ કોઈ વસ્તુને ખાલી માહિતી ઉપયોગ કરવાનો ના પડે કાંઈ ન કર્યું હોય પણ બધું કરવું પડે કારણ કે બધું કરવું પછી એમાંથી ડ્રોપ જાય એટલે પૂરું ગોતવું આપણે પરમાણુમાં કેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પેલા ગોતવા જવા પડે તો ઈ ઇલેક્ટ્રોન નિયા નહીં બધા પરમાણુમાંથી દૂર થઈ ગયા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એટલે આયનીકરણ એમ થાય એટલે શું કહેવાય એની આયનીકરણ. ચાલો હવે મને કયો કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો ક્યારે સરળ છે કેન્દ્રથી નજીક હોય ત્યારે કે કેન્દ્રથી દૂર હોય ત્યારે તમને સમજાઈ ગયું રેડી. કેન્દ્રથી જેમ વધુ દૂર એમ એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું એટલે કે આકર્ષણ નબળું નબળા આકર્ષણને તોડવા માટે બહારથી ઉર્જા કેવી આપવી પડે ઓછી
તો જેમ ઊર્જા ઓછી એમ ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ, જેમ તમે કેન્દ્રથી નજીક આવતા જશો તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ પ્રબળ બનશે, વધશે. તો પ્રબળ આકર્ષણને તોડવા માટે બહારથી ઊર્જા કેવી આપવી પડે? વધારે. વધુ ઊર્જાની જરૂર પડે તો ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો ગણાય? મુશ્કેલ અથવા કઠિન કહેવાય. આવું નવું પરમાણુમાં ઇલેક્ટ્રોનને ઉમેરવો છે કે દાખલ કરવો છે? કે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો ને, તો પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટેની જે ઊર્જા છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવો ક્યાં સરળ છે? કેન્દ્રની નજીક કે કેન્દ્રથી દૂર? એમાં ઉલટું છે, ઉદ્ભવ સિદ્ધાંત આવે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ કેવી કક્ષાઓમાં જાય? નીચી ઊર્જાવાળી કક્ષકમાં જાય. એની ઊર્જા નીચે ક્યાં હોય? પેલા માર્ગ પર મુખ્ય કુંડમાં n બરાબર 1 હોય ત્યાં. પછી n નું મૂલ્ય વધવાની સાથે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, આકર્ષણ ઘટે, ઊર્જા વધે. ઊર્જા ઓછી ક્યાં હોય? અહીંયા કેન્દ્ર પર. આમ એટલે કેન્દ્રથી દૂર. તો ઇલેક્ટ્રોનને ઉમેરવો સરળ ક્યાં છે? કેન્દ્રથી નજીક, જ્યાં એની ઊર્જા ઓછી. રેડી એટલે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. અત્યારે આપણે એક આયનીકરણ એન્થાલ્પીની જરૂર છે. તો પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. રેડી, હું મોકલા તમને પ્રેક્ટિકલ રીતે આપેલી કક્ષા આ બીજી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અહીંયા ક્યાં છે? પાંચમી કક્ષા. અહીંયાથી દૂર કરવો છે. દૂર કરવો છે એટલે ક્યાં રહ્યો જાય છે? અનંત. હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન આ પાંચમી કક્ષામાં છે. અહીંયાથી આપણે એને દૂર કરવો છે. દૂર કરવો છે એટલે ક્યાં જાય છે? અનંત. પાંચમી કક્ષા નો કેન્દ્રની અસર હેઠળ થી મુક્ત થાય, છૂટો પડે, નહીતર પડે નહીં. તો આ ઇલેક્ટ્રોન ને પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને કેન્દ્ર પરથી કંઈક આકર્ષણ તો હશે ને, એ તોડવા માટે કેટલી ઉર્જા બને? બનતી ના. ટાઈમ અનુ ચાલો 5 નો વર્ગ કિલો થશે 25. ઇન્ફિનિટી છે એટલે ઇન્ફિનિટી ઉર્જા છે. લવાના પોઈન્ટ ઇન્ફિનિટી દોરું દેસે ને શૂન્ય 2.18 / 25 કરો. ઇલેક્ટ્રોન ને દૂર કરવો હોય તો આટલી ઉર્જાની જરૂર પડે. પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન ને દૂર કરવો હોય તો એના માટેની આ જરૂરી ઊર્જા છે, જે કહેવાય અહીં આયનીકરણ. પેલો જવાબ એમાં પૂરો. હજી આગળ એમાં કંઈક કીધું છે, જુઓ કે તમારા ઉદરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી અને એમાં કીધું છે એનો ઇલેક્ટ્રોન n બરાબર 1 કક્ષામાંથી દૂર કરવા માટેની જરૂરી ઊર્જા સાથે કરો. હવે બીજી બાબત આવી, જો એમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુનો ક્યાં છે? n બરાબર 1. પેલા માં પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, આમાંથી દૂર કરવો છે એટલે ક્યાં લઈ જવો છે? અનંત. તો સ્વાભાવિક છે આ ઊર્જા કેવી હશે? વધારે, કારણ કે અહીં પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે ને, એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? વધારે. તો એ પ્રબળ આકર્ષણને તોડવા માટે ઊર્જા વધુ જોઈએ પાંચમી કક્ષાની સાપેક્ષ. ચલો બાબત ક્લિયર. તો હવે બીજું સ્ટેપ શું? આપણે આ પહેલું સ્ટેપ છે કે જેમાં આપણે એનઆઈ બરાબર 5મી કક્ષાનો ઇલેક્ટ્રોન હતો ત્યાંથી આપણે એને દૂર કર્યો. બીજા સ્ટેપમાં આપણે એનઆઈ બરાબર શું કીધું છે? 1. પેલા માર્ગ પર ઇલેક્ટ્રોન છે, એન બરાબર 1 કીધું છે ને, એમાંથી એને દૂર કરવો છે. એટલે એન બરાબર એમાંથી શું આવે? ઇન્ફિનિટી. ચાલો એ પાછળ સૂત્ર મૂકશું, ડેલ્ટા બરાબર. આમ તો સૂત્ર કઈ નહીં, જવાબ ઇન્ટર ગચરાંક પહોંચ આવશે. હવે સૂત્ર મૂકી દીધું છે સારી વાત. ચાલો આ અને ડેલ્ટા ઇડેસ લઈ દઈશું.
અથવા ડેલ્ટા e1 કીધો તો ચાલે અને ડેલ્ટા e1 કીધો તો અને ડેલ્ટા e2 કહી શકે અલગ અલગ ઓળખવા બાકી કોઈ જરૂરિયાત નથી મોડેલન કહી શકે ચાલો તમને સમજાઈ ગયું બે જવાબની સરખામણી કરો તુલના કરો આ પાંચની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા છે અને આ જવાબ આવ્યો ઈ એરી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા છે જો આ ઊર્જા વધુ જ કહેવાય માઇનસ ઘાત છે હો જોજો આમાં ઘાત ઉપર જો માઇનસ 20 ઘાત છે એમાં માઇનસ 18 છે એના ઉપરથી ખબર પડી જાય આ મૂલ્ય કેવું કહેવાય વધારે તો પહેલી કક્ષામાંથી અથવા પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા કેવી જોઈએ છે વધારે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઊર્જા કેવી જોઈએ એની સાપેક્ષે ઓછી ચલો આપણો જવાબની અંતરની તુલના થઈ ગઈ પણ હવે મારે આવો જવાબ જોઈએ છે કે પાંચમી કક્ષા કરતા પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે કેટલા ગણી ઊર્જા વધારે આપવી પડે આના કરતા આની સાપેક્ષ કરો એટલે વધારે જ આપવી પડે ને પણ આને હું આગળ લખું કે પ્રથમ કક્ષા કરતા પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા ગણી ઊર્જા ઓછી આપવી પડે જો એમાં બદલાઈ જશો અહીંથી આમ જાઓ તો આના કરતા આમાં ઊર્જા કેવી આપવી પડે વધારે આના કરતા આમાં કયો તો ઓછી જોઈને કેટલા ગણી વધારે કે કેટલા ગણી ઓછી એની વાત કરી છે તો તમારે શું કરવું પડે આ બે ઊર્જાનો ગુણોત્તર લેવો પડે શું કરવું પડે ગુણોત્તર હવે ત્યારે હવે આપણે જાણીએ છીએ ડેલ્ટા ઈ ડેસ / ડેલ્ટા ઈ બરાબર એ ઊર્જાનું પ્રાઈક છે ડેલ્ટા ઈ ડેસ કેટલો છે 2.18 - 10 વૈજ્ઞાનિક સંકેત પ્રતિ પ્રમાણે કરી નાખો 2.8 ખસેડી દો 2 ઘાત છે નીકળી જશે ને તો 25 જો બોસ ખબર પડી ગઈ જો આપને કે પાંચમી કક્ષા કરતા આ પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 25 ગણી ઊર્જા વધારે આપવી પડે જો પાંચમી કક્ષા કરતા આ પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો 25 ગણી ઊર્જા વધારે આપવી પડે વાક્ય બદલાવી નાખ બાકી ચેન્જ કે આ પ્રથમ કક્ષા કરતા પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 25 ગણી ઊર્જા ઓછી આવે લખશું એક જ રીતે પણ બે વસ્તુ એક જ છે સમજે કે બાબત લખો વિચાર લખાઈએ લખો પછી તેથી તેથી પાંચમી કક્ષા કરતા તેથી પાંચમી કક્ષા કરતા પ્રથમ કક્ષામાંથી તેથી પાંચમી કક્ષા કરતા પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 25 ગણી ઊર્જા 25 ગણી ઊર્જા વધુ આપવી પડશે કે વધુ જોશ છે મેં 25 ગણી ઊર્જા વધુ આપવી ઉલટું વાક્ય લખી શકો તો પ્રથમ કક્ષા કરતા કરતા પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 25 ગણી ઊર્જા ઓછી અથવા ઓછી આપવી પડશે ચાલો વિચારશે મેં મારી તમે જે લખો ચલો આ ડાક્ટર સમજી ગયો બધાને આપણા પાંચમી કક્ષા અને પ્રથમ કક્ષાની સાપેક્ષ ઊર્જાની તુલના થઈ ગઈ ને એમાં બે પ્રશ્ન પૂછાય બે જવાબ પણ ત્યાર પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ છે ગણવાની ટ્રાય કરજો હું ગણાવીશ થાયલા તમે ગણવાનો પ્રયત્ન કરો ઘણા બધા ડાક્ટર વાળી પાસે થઈ જશે હોમવર્ક ની અંદર સ્વાધ્યાયના જેટલા દાખલા ચલાવી ભાઈ અંદરના કોયડાઓની એક વખત તમારે વ્યવસ્થિત લખવાના છે આમ તો નિયમ એવો છે ન આવડે ને ત્યાં સુધી દાખલાઓ ગણવા પડે કોઈ પણ વસ્તુ થિયરી હોય બાળકો સોફ્ટ હોય છે એને ધ્યાનમાં રાખી